સાથે દીપક કઈ રીતે વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરાઈ વાત કરીએ તો રાજકોટ શહેરમાં જ આવેલી મા કામલ ફાઉન્ડેશન સંસ્થા છે આ સંસ્થા દ્વારા નર્સિંગના કોર્સ કરવામાં આવતા હતા નર્સિંગના કોર્સમાં લગભગ વીસ વર્ષથી આ સંસ્થા ચાલતી હતી અને આ જેનો મેઇન જે પાયો છે જે સુરત છે સુરતમાં એની મેઇન ઓફિસ છે ત્યારે એની રાજપુતલા ખાતે એક બ્રાન્ચ છે એના બ્રાન્ચમાં લગભગ ચારસો જેટલા વિદ્યાર્થીઓ નર્સિંગ કોર્સમાં ફી ભરી અને નર્સિંગ કરતા હતા પરંતુ છેલ્લા એક વર્ષથી આ જે

હથિયાર ચોરીના વાહન નંબર પ્લેટ વગરની ગાડી પ્રોહિબિશન સાઇટની બાબતોને લઈ તપાસ કરવામાં આવી રહી છે સવારે છ વાગ્યાથી તમામ જગ્યાએ એકસાથે સર્ચ ઓપરેશન આ ઓપરેશનમાં છવ્વીસ પીએસઆઈ થકી અઠ્યાસી સક્રિય ગુનેગાર અને બોતેર હિસ્ટ્રી શીટરોને ત્યાં તપાસ ચાલી રહી છે

ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ચલાવી જેમાં વધુ છેતરપિંડી આચરાઈ ડબલ કહીને છેતરવામાં આવ્યા સંવાદદાતા ઋત્વિજ સોની વધુ જાણકારી સાથે જોડાઈ ગયા છે ઋત્વિજ ભૂપેન્દ્રસિંહ ઝાલા વિશે કોઈ જાણકારી મળી તેની કરતુતો વિશે કોઈ જાણકારી મળી તે વિશે કોઈ વિગતો આપજો

ખાસ કરીને સાબરકાંઠા અને તેના આસપાસના જે જિલ્લાઓ છે અરવલ્લી સહિતના

તે પડેલી જોવા મળી હતી સીઆઈડી ક્રાઇમ દ્વારા તમામ જે લક્ઝુરિયસ કાર છે તે પણ જપ્ત કરવામાં આવી છે અને હાલમાં આ સમગ્ર મામલે તેના જે બેંક એકાઉન્ટ કેટલા હતા બેંક એકાઉન્ટની અંદર કેટલા રૂપિયા છે આ ઉપરાંત જે બીઝેડ કંપની છે તેને જે સીએ છે તેનો હિસાબ કિતાબ કોણ રાખતા હતા તે સીએની પણ સીઆઈડી ક્રાઇમ દ્વારા પૂછપરછ કરવામાં આવશે એટલે કે આગામી સમયની અંદર જે પ્રકારે નાણાકીય વ્યવહારો સામે થયા છે તેમાં કયા પ્રકારની જે

જ્યારે ન્યૂઝિન ગુજરાતી દ્વારા સીઆઈડી ક્રાઇમના અધિકારીઓ સાથે વાતચીત કરવામાં આવી હતી ત્યારે તેમણે ન્યૂઝ એટીન મારફતે પણ લોકોને અપીલ કરી હતી કે જે પણ વ્યક્તિ છે તે આ મહાઠકની આ જે લોભામણી સ્કીમ છે તેનો ભોગ બન્યા હોય તો તાત્કાલિક સીઆઈડી ક્રાઇમનો સંપર્ક કરે જેથી કરીને આ જે સમગ્ર મામલે કાર્યવાહી છે તે કડકમાં કડક કાર્યવાહી થઈ શકે અને જો વધુમાં વધુ છે તે સીઆઈડી સમક્ષ આવશે તો લોકો માટે અને સીઆઈ પોલીસ માટે એક લાભદાયી સાબિત થશે કારણ કે આ જે મહાઠક છે તેને ન માત્ર સાબરકાંઠા પરંતુ સાબરકાંઠાના આસપાસના જે જિલ્લાઓ છે તે તમામ જગ્યાએ લોકો લોકોની સાથે છેતરપિંડી અને લોકોને લોભામણી લાલચ આપીને રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે એટલે હવે જ્યારે આ સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે સીઆઈડી ક્રાઈમ દ્વારા તપાસનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે ત્યારે એક પછી એક ફરિયાદીઓ છે જે ભોગ બનનાર વ્યક્તિઓ છે કે જેની સાથે આ લોભામણી લાલચ આપીને છેતરપિંડી આચરવામાં આવી છે તે પણ મોટી સંખ્યાની અંદર સીઆઈડી ક્રાઇમ સમક્ષ હાજર થાય તો નવે કારણ કે એક બે નહીં પરંતુ અનેક લોકો છે જે આ લોભામણી સ્કીમની અંદર ફસાયા છે ઋતુ જેવી રીતે આપણે જાણકારી આપી કે ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવામાં આવ્યું છે ભૂપેન્દ્રસિંહ ઝાલા તરફથી બીજી તરફ અનેક એવી જમીનો ખરીદવામાં આવી છે તો એ કડીઓને ભેગી કરીને જ પોલીસ તેના સુધી પહોંચશે તેના જે કારસ્થાનો છે તે તપાસનો વિષય છે અત્યારે દીપા આજે તમામ બાબતો છે તે તમામ બાબતો માટે પોલીસ માટે જરૂરી છે દસ્તાવેજી પુરાવા એટલે પોલીસ દ્વારા જે તે સંબંધિત વિભાગો છે તે વિભાગોને પત્ર લખીને આ જે વિગતો છે તે વિગતો એકત્રિત કરવામાં આવશે કારણ કે જો તેની કોઈ પણ જગ્યાએ જમીન છે કે કેમ તેની પણ તપાસ કરવા માટે અલગ અલગ વિભાગો છે તેની અંદર લેટર લખીને જાણકારી માંગવી પડશે આ ઉપરાંત તેના જે કંપનીનો હિસાબ રાખતા સીએ છે તે સીઆઈડી પણ પૂછપરછ કરવામાં આવશે એટલે ત્યાંથી તેણે કઈ કઈ જગ્યાએ રોકાણ કર્યું છે કેટલા રૂપિયાનું રોકાણ છે આ તમામ હકીકતો છે તે ત્યાંથી મળી શકે છે ઉપરાંત તેના બેંક એકાઉન્ટ કેટલા છે બેંક એકાઉન્ટમાં કેટલા રૂપિયા જમા છે તેની પણ વિગત બેંક પાસે માંગવી પડશે એટલે આ જે તમામ પુરાવા છે તે દસ્તાવેજી પુરાવા છે અને દસ્તાવેજી પુરાવા એકત્ર કરવા માટે સીઆઈડી ક્રાઇમ દ્વારા જે તે સંબંધિત વિભાગ છે તે વિભાગને પત્ર લખીને જાણ કરવામાં આવશે અને ત્યારબાદ આ તમામ દસ્તાવેજો છે તે એકત્ર કરવામાં આવશે

મેં મોલમાં વાઈફાઈ કનેક્ટ કરી લીધું છે અને અહીં ગાડી મારે દસ ને અડતાલીસ મને નો પાસવર્ડ આપી વાઈફાઈ કનેક્ટ કરી લીધું છે જોડે અત્યારે મારી જોડે છવ્વીસ લાખ રૂપિયા છે તો હું ખરીદી કરું છું હું થોડું બતાવવા જઈશ કે બીજેડ જોડે જોડાઈને હું માલદીવ પણ ગયો અને અત્યારે બાલી પણ આવ્યો છું આ એક બીજા સી ઇઓની પ્રેરણા છે એમના એક વિચાર છે કે તમે યાત્રા કરો વિદેશની અને આપણને ત્યાં કામ લાગે એવું ફેમિલી માટે કંઈ પણ લઈ જવાનું હું વિચારી રહ્યો છું એ વિચાર આ ચોકલેટ તરફ મને આવ્યો છે ચોકલેટ સર મજા તા આ હાર્દિક જોડાઈ ગયા છે તેમની પાસેથી વધુ વેગતો લઈએ હાર્દિક

અને જે બીજડ નો એજન્ટ બન્યા બાદ જે પ્રકારે રાતોરાત પૈસાદાર બન્યા બાદ જે વિદેશ પ્રવાસ દરમિયાનની જે જાહો જલાલી છે તેવા દ્રશ્યો બતાવતો નજરે પડી રહ્યો છે ખાસ કરીને જે શોપિંગ મોલમાં જાય છે ત્યાં જઈ અને જે શોપિંગ કરતો હોય છે તે જે કમાયેલા પૈસે તે શોપિંગ કરતો હોય છે એટલે કે આ પ્રકારના દ્રશ્યો બતાવી અને જે રોકાણકારો છે તેમને લલચાવવાની કોશિશ થતી હોય છે કે જેથી આ બધા મળ શોખ જોઈ અને રોકાણકારો આ સ્કીમમાં પૈસા નાખે એટલે આ પ્રકારના હવે વાયરલ થયો છે પાંચ મિનિટો ખુબ લાંબો વિડીયો છે ત્યારે આ સંજોગોમાં મયુર દરજી હાલ તો સકંજામમાં છે સૈયારી કરાઈમ ના ત્યારે વિડીયો વાયરલ થવાના કારણે જે મોજ કરવામાં આવી રહ્યા હતા લોકોના પૈસાના તે હવે સામે આવી રહ્યા છે દીપા હાર્દિક જે રીતે આ મયુર દરજીનો છે બીજી તરફ ગઈકાલનો જે વિડીયો હતો એટલે આ તમામ લગુરિયસ એ સાબિતી આપી રહ્યા છે કે કઈ રીતે નિર્દોષ લોકોના પૈસા લીધા અને ત્યારબાદ તેમના છેતરપિંડીના પૈસાનો દુરુપયોગ કર્યો આ દીપા ચોક્કસથી જે પ્રકારે મયુર દરજી માલપુરનો છે એક ઇલેક્ટ્રોનિક્સની દુકાન ધરાવતો હતો અને માત્ર ને માત્ર છ મહિનામાં તેની પાસે લક્ઝરિયસ કાર આવી જાય છે પોતાની દુકાન થઈ જાય છે પોતાનું કરોડો ઘર બની જાય છે આ સંજોગ હાર્દિક આભાર તમારો જાણકારી આપવા માટે રોકાણકારો કરોડોની આચારનાર બીઝેડ રાજ્યના વિવિધ અરવલ્લી મહેસાણા અમરેલી સહિતના શહેરોમાં ઓફિસ ખોલી અરવલ્લીના મોડાસા માલપુર સહિતના શહેરોમાં બીઝેડ ગ્રુપની ઓફિસ ધમધમતી હતી તેમજ મહેસાણાના વિજાપુરમાં ઓફિસ ખોલી છેતરપિંડી કરતા તો અમરેલીના રાજુલામાં પણ એક ઓફિસ ખોલી હતી રોકાણકારોને ત્રણ થી છત્રીસ ટકા સુધીના વળતરની લાલચ આપતા સાથે જ બીઝેડ ઇલેક્ટ્રોનિક શોરૂમ અને ટ્રેડર્સની બે ઓફિસો ખોલી હતી BZ બ્રાન્ડના ટીવી એસી વોશિંગ મશીન પણ વેચતા હતા સમગ્ર કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા જેની હાલ શોધખોળ ચાલી રહી છે ભૂપેન્દ્રસિંહ ઝાલા વૈભવી લાઇફ જીવતો લોકસભામાં પણ અપક્ષ ઉમેદવાર તરીકે ઉભો હતો બાદમાં ફોર્મ પરત ખેંચી લીધું હતું તો આલિશાન બંગલામાં રહેવાનું અને લક્ઝરી કારનો પણ તે શોખીન હતો રાજકીય નેતાઓ સાથે પણ વગ ધરાવતો કરોડોના કૌભાંડની માઠક ઝાલાના દિવસે ને દિવસે નવા નવા કારનામા ખુલી રહ્યા છે દરરોજ ભૂપેન્દ્રના ઠાઠ માઠ અને વૈભવી મિલકતનો પર્દાફાશ થઈ રહ્યો છે ભૂપેન્દ્રએ બિછાવેલી ઝાડમાં લોકો પૈસા રોકે તે માટે ઇનામ પણ આપવામાં આવતું હતું જેમાં પાંચ લાખના રોકાણ પર મોબાઈલ ફોન તેમજ દસ લાખના રોકાણ પર સ્માર્ટ ટીવીનું ઇનામ આપવામાં આવતું માહિતી મુજબ આ સ્કીમ વર્ષ બે હજાર સોળથી ચાલતી હતી બે હજાર વીસમાં સમગ્ર ગુજરાતમાં ઠગાઈની જાણ બિછાવવામાં આવી હતી